જંબુસર વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી પર થયેલ હુમલાને વખોડી કાઢતા આગેવાનો ભરૂચ જિલ્લાના સંદીપ માંગરોલાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીના પદ પરથી હટાવવાની માંગ ઉઠી। ધારાસભ્ય પર હુમલાની સમગ્ર ઘટના સંદીપ માંગરોલના ઇશારે થઈ હોવાના આક્ષેપો। કોંગ્રેસ પાર્ટીના સમર્થકો અને આગેવાનોએ જણાવ્યું કે જો પાર્ટીના ઉચ્ચ સ્તરીય હોદ્દેદારો આવા કૃત્યો કરનારને છાવરશે અને એક્શન નહીં લે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષને છોડવામાં આવશે તેવા તેવર બતાવ્યા હતા। આયાતી ઉમેદવાર તરીકે સંદીપ માંગરોલા જંબુસરથી ઇલેક્શન લડવાના મૂળમાં હોય આવા કૃત્યો કરાવી કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। માંગરોલાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીના હોદ્દા પરથી હટાવવાના બેનરો સાથે સખ્ત વિરોધ કર્યો છે। સંજયભાઈ સોલંકીના સમર્થનમાં મોટી સંખ્યામાં આબુદ જંબુસરના સમર્થકો અને આગેવાનો હાજર રહ્યાના સમાચાર મળ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએ ન્યૂઝ ગુજરાતી, જંબુસર। મારું નામ પટેલ શહીદ સુલેમાન, આમોદ તાલુકાના મચ્છસરા ગામનો રહેવાસી છું। મચ્છસરા ગ્રામ પંચાયતના સભ્ય મારી સાથે મારા ગામના ડેપ્યુટી સરપંચ છે। અમારી માંગ એ જ છે કે ભરૂચ જિલ્લાના પ્રમુખ પરિમલસિંહ રાણા અને સંદીપ માંગરોલા, જે પોતાનું ગામમાં પંચાયતનું ઇલેક્શનની અંદર બિનહરીફ અણુસિંહ રાણાના હાથે મળીને ભાજપનો સરપંચ લાવે છે, જે પોતાનું ગામ નથી સંભાળી શકતો, તે ભરૂચ જિલ્લો કેવી રીતે સંભાળવાનો છે? અમારી માંગણી એ જ છે કે સંદીપ માંગરોલા અને પરિમલસિંહ રાણાને ભરૂચ જિલ્લા પ્રમુખ પદેથી હટાવવા અમારી નમ્ર વિનંતી છે તમને। અને અમારા જંબુસર અને આમોદના ધારાસભ્ય જે સંજય સોલંકી સાહેબ પર કાલે જે એમણે કૃત્ય કરેલું છે તે ખૂબ જ આઘાતજનક છે અને એને અમે વખોડીએ છીએ, અને જો આવું કરવામાં આવે નહીં તો અમે ખુદ ભાજપમાં જવા નિશ્ચિત છે, અમારી બોડી હાથ।